વાત કરીએ તો વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં હાર્દિક સમર્થનમાં પાસ દ્વારા ધરણા યોજતા 50 જેટલા લોકોની પોલીસે અટકાયત કરી છે. ધરણા કરનારા પાટીદારોની અટકાયત કરાઈ છે. ધરણાને પોલીસે મંજૂરી આપી નથી. ધરણામાં પાટીદાર સાથે મુસ્લિમ સમાજના લોકો અને કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા હતા. વડોદરા ખાતેના દ્રશ્યો છે. ધરણાને પોલીસે મંજૂરી નથી આપી. 50 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે. વધુ વિગતે વાત કરવા સંવાદદાતા માનુ આપણી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે. માનુ, હાર્દિક પટેલના ઉપવાસનો જે મામલો છે તેને લઈને સમર્થકો કે જેઓ ધરણા કરવા જઈ રહ્યા હતા તેમની હાલ અટકાયત કરવામાં આવી રહી છે, વધુ વિગતો શું પ્રાપ્ત થઈ રહી છે? હાર્દિક પટેલના જે ધરણાનો આજે 12મો દિવસ છે અને જે રીતે સરકાર પણ કોઈ રીતે વાતચીત નથી કરતી ત્યારે પાટીદાર સમાજો દિવસે ને દિવસે સમાજના લોકો છે આને સમર્થન કરી રહ્યા છે. વડોદરામાં પણ આજે નાગરવાડા વિસ્તારમાં આવેલી પટાલ સમાજની વાડીમાં આ ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો છે એકત્રિત થયા હતા અને ધરણાના કાર્યક્રમમાં બેઠા હતા. જોકે પોલીસે આ ધરણાને મંજૂરી નહોતી આપી. જેવા ધરણા ઉપર બેઠા અને તરત જ તમામ લોકોની પોલીસે અટકાયત કરી અને પોલીસ હેડક્વાર્ટર ખાતે એમને લઈ જવામાં આવ્યા છે. એટલે હવે પોલીસ પણ આજે પાટીદાર સમાજ અથવા તો હાર્દિકના સમર્થનમાં જે લોકો આવી રહ્યા છે એમને પણ ધરણા કરવાની પણ પરમિશન આપતી નથી અને અત્યારે આ તમામની ધરપકડ કરી છે. ખાસ કરીને આ ધરણા કાર્યક્રમની અંદર મુસ્લિમ સમાજના લોકો, કોંગ્રેસના કેટલાક કાર્યકરો પણ આ ધરણામાં જોડાયા હતા અને આ તમામની અટકાયત કરીને અત્યારે પોલીસ એમને હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા છે. દીક્ષિતા. બિલકુલ માનુ, સમગ્ર વિગત બદલ આભાર. તો વડોદરા ખાતેના દ્રશ્યો છે. 50 કરતા વધુ લોકો હાર્દિકના સમર્થનમાં ઉતર્યા હતા. મંજૂરી ન મળી હોવા છતાં પણ પાસના ધરણા યોજવામાં આવ્યા હતા. તેવા લોકોને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. તો પાટીદાર સમાજની સાથે મુસ્લિમ સમાજ પણ જોડાયો હતો. તો કોંગ્રેસના કેટલાક લોકો પણ આ ધરણામાં સામેલ થયા હતા.